મહાનુભાવનું સૌથી પહેલા રુઝાનજી આપની પાસે આવવા માંગીશ, કારણ કે સમાજની અંદર જયારે આવા પ્રશ્નો ઉદભવતા હોય છે ત્યારે સામાજિક કાર્યકર તેને કેવી રીતે જોતો હોય છે, આવા પ્રશ્નો તેમની પણ પાસે આવતા હોય છે. પણ ઝાયરા વસીમ આ એક એવું નામ, આ એક એવી છોકરી કે ભારતના એ ખૂણેથી આવે છે જે ખૂણો ક્યારેય શાંત નથી હોતો, જમ્મુ કાશ્મીર. જમ્મુ કાશ્મીરની આ છોકરી દંગલ ફિલ્મમાં તેને એવોર્ડ પણ મળી ચૂક્યો છે, નેશનલ એવોર્ડ વિજેતા અભિનેત્રી છે. પરંતુ એ અભિનેત્રી અચાનક પોતાની સોશિયલ એકાઉન્ટ પર એવું લખે કે મારી એક્ટિંગ ધર્મને આડે આવી રહી છે, કેવી રીતે જોઈ રહ્યા છો? સૌથી પહેલા તો વી રિસ્પેક્ટ ડિસિશન્સ ઓફ એવરીબડી એઝ ઓફ એન ઇન્ડિવિજ્યુઅલ, એટલે અમે એમનું જે બી ડિસિશન લીધું છે રિસ્પેક્ટ કરીએ છીએ. અધર દેન ફિલ્મ બીજા બી ઘણા એવા ઓક્યુપેશન્સ હોય છે જેમાં લોકો ફાવતું નથી તો નીકળી જાય છે, ફોર વોટ એવર રીઝન્સ, પર્સનલ રીઝન્સ જેમાં આવે જ છે ઓબ્વિયસલી. હવે બધાને ખબર છે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રી ઇઝ એન એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રી, ત્યાં શું થાય છે, શું નથી થતું, કઈ રીતે રોલ્સ મળે છે, વોટ આર ધ પોલિટિક્સ, આપણે મી ટુ મુવમેન્ટ બધું ઘણું જોયું છે, ફિલ્મ કાસ્ટિંગ કાઉચીસ બધું ઘણું જોયું છે, એટલે એવું નથી કે ધેર ઇઝ સમથિંગ ન્યુ અબાઉટ ઇટ. હવે આપણે અગર ઝહીરાબેનની વાત કરીએ તો એમને એક ડિસિઝન લીધું છે કે ભાઈ એમને આ છોડવું છે. જેટલું એમનું 6 પેજનું લાંબુ લેટર છે એમાં કાફી તો એમને કુરાનમાંથી જ બધા એ મૂક્યા છે સ્ટેન્ઝાસ કે આમ છે. લાસ્ટમાં એમને એવું લખ્યું છે કે અલ્લાહ બધાને જે હિપોક્રેસી કે જે બધી બનાવટી છે એ બધું બધાને અલ્લાહ બધાને શીખવાડે કે આવું ના કરે. ધીસ ઇઝ વોટ આઈ અન્ડરસ્ટેન્ડ, મેં ચેક કર્યું. તો આ તો કોઈ બી ફિલ્ડમાં આવું હોય છે, એટલે જયારે એ આવું લખે છે એટલે આઈ ડોન્ટ નો કે શું કામ લખી રહે છે, કારણ કે આ ઇફ આઈ લુક એટ ઇટ ફ્રોમ માય પોઈન્ટ ઓફ વ્યૂ, આપણે કંઈક બી લાઈફમાં કરશું ક્યાંક ને ક્યાંક અવરોધો આવશે, એટલે આપણે એને ચેલેન્જ લઈને આગળ વધવું છે કે પછી આપણે એને છોડી દેવું છે? છોડવામાં બી કશું ખોટું નથી, નથિંગ રોંગ અબાઉટ ઇટ, લેટ મી સ્પેસિફાઈ કે ઇફ યુ ડુ નોટ ફિટ. પણ એ કહે છે કે આઈ ડુ નોટ બિલોંગ, સમજો બે ચીજ છે. એક તો હું એક જગ્યાએ ફિટ, જાણે કે એક્ઝામ્પલ સ્પોર્ટ્સ, અગર સ્પોર્ટ્સમાં લેટ અસ સે કે હું બેડમિન્ટન રમું છું પણ ત્યાં મારી પાસે સ્કિલ નથી, હું સ્કિલ ડેવલપ કરી નથી શકતી તો હું એને છોડી દઉં છું. એક બીજું છે કે ઓકે મને બધું ફાવે છે, આવડે છે, મારું સ્કિલ બી ડેવલપ થઈ ગયું છે પણ ફોર વોટ એવર રીઝન્સ મારું હેલ્થ નથી સપોર્ટ કરતી તો એને છોડી દઉં છું. અને ત્રીજું છે કે બધું આવડે છે પણ મને ઘરેથી પ્રેશર આવે છે કે ના હવે તારે પરણી જવાનું છે અને હું એને છોડી દઉં છું. એટલે હવે આ રીઝન, એને જે રિલીજીયસ રીઝન્સ આપ્યા છે બિલકુલ, એ તો એને કોઈ બી બીજા બી ફિલ્ડમાં, અગર લોયરનો ફિલ્ડ આવે, મારે કેવું ના જીવન કોઈ બી ફિલ્ડ, બિલકુલ બિલકુલ. એટલે જો પરિવાર અને ધર્મની જો વાત કરવી હોય તો એ તો દરેક જગ્યાએ તમને આડું લાવવું હોય તો આવી શકે છે. રાજેન્દ્રજી આપની પાસે આવવા